ગુડ મોર્નિંગ એવરીવન વ્યાસર બોલું છું એક બીજો વિચાર વિસ્તાર છે ઋણ અગ્નિ તથા વ્યાધિ ઋણ અગ્નિ તથા વ્યાધિ લેશ માત્ર રહી જતા વધે ફરી ફરી તેથી કદી ન બાકી રાખવા સામાન્ય અર્થ મોટા અક્ષર લખવાનું છે પ્રસ્તુત સુભાષિતમાં પ્રસ્તુત કાવ્ય પંક્તિમાં કવિશ્રી કહે છે કે ઋણ એટલે દેવું અગ્નિ એટલે આગ અને વ્યાધિ એટલે બીમારી આ ત્રણે ત્રણ વસ્તુને લેશ માત્ર એટલે થોડું પણ રાખવું નહીં બને ત્યાં સુધી દેવું અગ્નિ અને બીમારીને ઝડપથી જલ્દીથી એને નામો નિશાન મિટાઈ દેવું જોઈએ વધે ફરી ફરી તેથી અને એ દિવસે દિવસ વધતું જ જાય છે વધતું જ જાય ચક્રવૃત્તિ વ્યાજ જેને કહીએ એ અંતમાં માણસને કોતરી ખાય છે અને ચિંતા પરેશાન ડિપ્રેશન હતાશા જેવા દુર્ગુણો માણસને પ્રવેશી જાય છે એટલા માટે કવિશ્રી કહે છે કે ઋણ અગ્નિ અને બીમારીને નામો નિશાન દૂર કરવું જોઈએ આ થયું તમારું સામાન્ય અર્થ હવે આવે છે અર્થ વિસ્તાર અર્થ વિસ્તાર કમસે કમ થી બાર લાઈનમાં લખવાનો રહેશે ફરીવાર કહું છું કોટેશન બ્રોઅપ ખાસ લખવાનો રહેશે તો એ તમારા ઓનવર્સમાં લખવાના છે આ ખાલી અમુક છોકરાએ મને આ વિચાર વિસ્તાર પૂછેલો ઋણ અને વ્યાધિનો મિનિંગ ખબર નથી એટલે હું અત્યારે સમજાવી દઉં છું અર્થ વિસ્તાર પ્રસ્તુત વિચાર વિસ્તારમાં પ્રસ્તુત સુભાષિતમાં કવિશ્રી કહે છે કે ઋણ એટલે દેવું અગ્નિ એટલે આગ અને વ્યાધિ એટલે બીમારી આ ક્રમશઃ ત્રણે ત્રણ વસ્તુને અહીંયા રૂપે વાત કરી છે આ ત્રણેયને બને ત્યાંથી સંપૂર્ણપણે નાશ કરી લેવો જોઈએ માણસનો સ્વભાવ છે તો આ ત્રણે ત્રણ વસ્તુને જરા પણ બેદરકારી રાખવી જોઈએ નહીં જરા પણ એને હલકામાં લેવું જોઈએ નહીં એને મૂળમાંથી નાશ કરી દેવું જોઈએ કારણ કે જો માણસ જો કોઈ માણસ ઉપર દેવું હોય તે દેવું પૂરેપૂરું ન ચૂકવાય તો બાકી રહેલો કરજનું વ્યાજ વધતું જ જાય છે મુદ્દલ કરતાં એ વધી જવાનો સંભવ છે એ રીતે આગને પણ સંપૂર્ણપણે ઠારી દેવી જોઈએ ઘરમાં જો આગ લાગી હોય અને તેને સદંતર ન બુજાઈએ તો કદાચ નાની સરખી ચિંગારી પણ ક્યારેક અગ્નિદેવ પ્રચંડ સ્વરૂપ ધારણ કરે છે એટલે આગ ક્યાં લાગી હોય તો એને જળમૂળમાંથી નાશ કરી દેવું જોઈએ હલકી પણ જો એમાં આગની લપટો રહી હશે તો એ આ મોટું સ્વરૂપ ધારણ કરશે અને વિનાશકારી નિર્માણ કરશે રોગિષ્ઠ માણસ આપણે ઘણી રોગને બહુ દરકાર નથી કરતા હોતા ધ્યાન નથી રાખતા કાળજી નથી રાખતા ભાઈ નાનકડી બીમારી છે કબજયા જેવી બીમારી છે માઇગ્રેનનો પ્રોબ્લેમ્સ છે પેટમાં દુખાવો થાય છે પગમાં મોજ આવી ગઈ છે તો ઇનોર કરીએ છીએ પણ ઇન્સ્ટન્ટ એનું જે નિરાકરણ કરવામાં આવે તો એ બીમારી ક્યારે વધતી જતી નથી રોગીષ્ઠ મનુષ્ય રોગનો પણ જડમૂળથી નાશ કરવો જોઈએ અમારા સંસ્કૃતમાં શાસ્ત્રો કહે છે રોગે ભોગ ભયમ સર્વમ રોગીષ્ઠ માણસ ક્યારે ભોગ ભોગવી શકતો નથી હોતો એટલે માણસને સ્વાસ્થ્ય ઉપનિષદ તો એમ કહે છે કે કિમ સુખમ એ લોકે આ પૃથ્વી પર સૌથી મોટું સુખ કયું છે તેમાં ઉપનિષદ કહે છે સ એવ નિત્ય નિરોગી સ એવ નિત્યમ અરોગી જે માણસ નિત્ય સદા સર્વદા નિરોગી રહેતો હોય છે એ સાચાત્મા સુખી અને સર્વદા સુખી રહેતો હોય છે એટલે બીમારીને કોઈ પણ સાધારણ નગર ગણવું જોઈએ એને જળ મૂળમાંથી નામો નામોની બેક નામો નિશાન દૂર કરવું જોઈએ થોડા સમયની દવા પછી રોગ કાબૂમાં આવતા જો તે દવા છોડી દઈએ તો રોગ પાછો ઉથલો મારે છે એટલે આપણે જે કોર્ષ કરવાની વાત કરે છે તો એ કોર્સ જે બતાવ્યો હોય એ કોર્સના પ્રોપર લાગી રહેવું જોઈએ તાકી એ બીમારીને મૂળમાંથી દૂર થઈ શકે થોડી ક્ષણ માટે આપણે દવા લઈએ અને ઠીક થઈ ગયા પછી પાછું આ જ આપણે રિપીટ ભૂલો કરીએ તો એ હાથનું સ્નાન કહેવાય હાથે વારંવાર સ્નાન કરવા જાય અને પાછો સૂણથી ધૂળ ઉડાડે છે અને આખું શરીર ગંદુ કરી નાખે છે તો આપણે આ ઋણ અગ્નિ અને બીમારીને નાની નાની ભૂલો થાય તો એ ભૂલોને રિપીટ ના થાય એનું ધ્યાન રાખવું જોઈએ અને સ્વાસ્થ્ય માટે આરોગ્ય બેકાબુ બને એના કરતાં એ આરોગ્ય જોખમમાં આવે એના કરતાં આપણે નિરોગી થવાની પહેલાં કોશિશ કરવી જોઈએ એટલા માટે ઉપસંહાર એટલે બોધ આમાં બહુ જ તમે લખી શકો છો જે તે મનુષ્યના જીવનમાં દેવું એટલે ઋણ ઘરમાં લાગેલી આગ આગ ખાલી આગ લાગવાની વાત નહીં કરતો આગ એટલે કોઈ ચિંગારી કરી હોય કોઈ હળી કરી હોય ઘરમાં નાના મોટા ઝઘડા હોય નાના મોટા પ્રોબ્લેમ સમસ્યા હોય એને સામ સામે વાતચીત કરી અને એને દૂર કરવાનું કરવું જોઈએ બીમારી ઘણીવાર બીમારીને આપણે ઇગ્નોર બહુ કરીએ છીએ યા તો વધારે વધારે વાત કરતા હોય છે બીમારી વિશે તો આ બ ત્રણે ત્રણ વસ્તુ એવી છે કે માનવી જેના આંતરિક શત્રુ છે જે માણસના ચિંતાગ્રસ્ત ડુબાડ દે છે અને ચિંતાતુર માણસ જે છે એ ક્યારે પણ સુખ અને શાંતિને આનંદને અનુભવ કરતો નથી અને ચિંતા ચિતા સમાન સમાન છે આપણે એક ગુજરાતીમાં કહાવત છે ચિંતા ચિતા સમાજ સમાન છે એક બીજી કોટેશન પ્રોપ છે હું બોલું છું ધ્યાનથી સાંભળજો ચિંતા ઉપર મીંડું હોય છે એ જીવતા માણસોને સળગાવી દે છે અને ચીતા એનામાં મીંડું નથી હોતું એ મૂળદાને સળગાવે છે એટલે ચીતા એ મૂળદાને સળગાવે છે જેના પર બિંદી નથી અને ચિંતા ઉપર એક બિંદી છે એ જીવતાને સળગાવી દે છે તો આ ત્રણે ત્રણ વસ્તુ છે બીમારી દેવું અને આગ એ માણસના ચિંતામાં ગ્રસ્ત કરી દે છે માણસના આંતરિક શત્રુ છે એ શત્રુને બને ત્યાં સુધી એને દૂર કરવા જોઈએ અને એને ખાતમો કરવો જોઈએ વિનાશ કરવો જોઈએ તો જ આપણે સુખ શાંતિથી જીવી શકશું શત્રુઓને ઉગતા દાબવામાં સાર છે અને એને દૂર કરવું જોઈએ તો આ ટાઈપને તમે વિચાર વિસ્તાર લખી શકો છો મોસ્ટ ટાઈમ બી હતો આ વિચાર વિસ્તાર એટલા માટે મેં તમને રેકોર્ડિંગ કરી મોકલું છું ધન્યવાદ અસ્તુ બીજા વિચાર વિસ્તાર માટે રાહ જોવો